વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર બેન શ્રી રમીલાબેન તળપદાને વિનંતી કરું, તેઓ પ્રસંગોપાત ટૂંકમાં પોતાનું વક્તવ્ય રજૂ કરે. આજે 9 વર્ષની અંદર આપણે સૌ મળ્યા તે માટે સૌને જય માતાજી તથા જય શ્રી કૃષ્ણ. આજે અમદાવાદ દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ ને જેમ દર વર્ષની જેમ સ્નેહ સંમેલન કરે છે અને તેજસ્વી તાલાઓને સન્માન આપે છે તે માટેનો જે પ્રોગ્રામ રાખે છે એ ભાઈઓના સર્વની મહેનત છે અને સર્વને હું અભિનંદન આપું છું કે આવાને આવા સમાજના પ્રોગ્રામ કરીને અને એકત્રિત કરે અને સમાજમાં જે શિક્ષણની વાત કરવાની છે પણ મંત્રીશ્રી નજીકથી આવી ગયા છે એટલા માટે અમારે ટૂંકમાં વાત પતાવું છું. બરાબર, ઓકે. ખૂબ ખૂબ આભાર રમીલાબેન. હવે આપણી વચ્ચે ગુજરાત સરકારના પ્રાંત અધિકારી શ્રી અને આપણા દેવીપૂજક સમાજનું ગૌરવ એવા વઢવાણ પ્રાંતના વિજયભાઈ પટણી સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રસંગોપાત પોતાનું વક્તવ્ય રજૂ કરે. માનનીય વિજયભાઈ પટણી, જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશું. આપણા વઢવાણ પ્રાંતના અધિકારી છે અત્યારે. ભારત માતા કી. મંચ ઉપર દેવી પૂજક સમાજના આ અમદાવાદ દેવી પૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારંભમાં પધારેલા હિન્દુસ્તાનના પ્રથમ કલેક્ટર શ્રી પીબી પટણી સાહેબ, NTDNT નિગમના પૂર્વ ડિરેક્ટર શ્રી નટુભાઈ મકવાણા, રમીલાબેન, જીગરભાઈ, શ્રી પૂરણભુવા, પાંચીથી પધારેલા અમારા મિત્ર ઠાકરશીભાઈ, ધાંગધ્રાથી આવેલા પૂર્વ ડિરેક્ટર વાદીભાઈ, અમારા વિનોદભાઈ, ગોવિંદભાઈ, ભાનુભાઈ, કનુભાઈ, અમારા મોટાભાઈ કોર્પોરેટર શ્રી ઈશ્વરભાઈ, અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા આપણા દેવીપૂજક સમાજના ભાઈઓ અને બહેનો. મંચ ઉપર ઘણા બધા મહાનુભાવ ઉપસ્થિત છે ને એ પોતપોતાનું વક્તવ્ય આપશે. હું અહીંથી એટલું જ કહીશ, હું વધારે નહીં કહું. આપણે ગોરખનાથભાઈ ગઈકાલે આવ્યા હતા મારી કચેરીમાં. હું પ્રાંત અધિકારી તરીકે વઢવાણ અને લખતર બે તાલુકા અને સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા બે મારી પાસે છે. મારા પિતાશ્રી એટલે કે પીબી પટણી સાહેબે આપણા દેવી પૂજક સમાજ અને ગરીબ સમાજોને 1982 થી 87માં 1700 હેક્ટર જમીન, કેટલી 1700 હેક્ટર જમીન ગરીબોને આપેલી. અને એમણે મને કીધેલું કે તું અહીંયા છે તો વઢવાણમાં આપણા દેવી પૂજક સમાજના જે ભાઈઓ છે એમાં કમલેશભાઈએ પણ વિનંતી કરી હતી, ચરણભાઈએ પણ મને વિનંતી કરી હતી કે સમાજના લોકો માટે મહત્તમ આપણે મદદરૂપ થઈ શકીએ એવું કરવું છે. ગોરખનાથભાઈ પણ એના અનુસંધાનમાં ઘણીવાર મળી ચૂકેલા છે મને. હું ચોક્કસ કહીશ કે મેં અત્યાર સુધીમાં પીબી પટણી સાહેબના માર્ગદર્શનમાં અને આ બધા મિત્રોના મેં જે નામ દીધા, ચરણભાઈ, કમલેશભાઈ અને ગોરખનાથભાઈ, આ બધાના સહકારથી વાંસફોડિયા સમાજ અને દેવી પૂજક સમાજના 150 જેટલા ઘરથાળના રહેવા માટેના પ્લોટો હોય ને એની મેં પોઝિટિવ હકારાત્મક દરખાસ્ત કરી દીધેલી છે, એટલે એ લોકોને બધાને ઘર મળી જશે. અહીંયા આ મંચ ઉપરથી હું ફરીથી ઓપન આહ્વાન કરું છું આખા સમાજને કે પીબી પટણી સાહેબે જે રીતે મને માર્ગદર્શન આપ્યું છે અને મારા મિત્રો જે મને સહકાર આપી રહ્યા છે, તમે લોકો જેટલા પણ ઘર વિહોણા હોય આપણા સમાજના લોકો અને એમની જો તમે મને દરખાસ્ત કરશો ગામ વાઇઝ, હું બધાને ઘરના પ્લોટ મળે એના માટેની હું બધાની દરખાસ્તો મંજૂર કરી દઈશ. આ અહીંથી હું વચન આપું છું. પણ સરકારના જે નીતિ નિયમો હોય એનું સંપૂર્ણપણે પાલન કરવા બધા મિત્રોને પણ મારી વિનંતી છે.
समग्र विचरती ने विमुक्त जाति ना अपना समाज ना हूँ मारे कलेक्टर साहेब साथे पण पर्सनली बात थई छे के मने के तमे जेटली पण गरीब लोकोनी दरखास्त लावशो पटनी साहेब हूँ अमे बधी मंजूर करी दईशु अहींया हूँ जाहेर में कहूँ छू के जेना घर नथी आखा समाज ना अपना गरीब समाज ना जे पण लोकोना घर नथी तेमनी दरखास्त लावजो पीबी पटनी साहेब नु मार्गदर्शन छे अपना पूर्व कलेक्टर मारा पिताश्री नु हूँ बधाने घर आपवानो प्रयत्न करीश भारत माता की जय खूब खूब आभार विजय भाई